આંકડા જે રીતે સામે આવી રહ્યા છે તે જ પ્રમાણે આ વખતે ફરી દેશમાં મોદી સરકાર બની રહી છે અને ચોરે ને ચૌટે અત્યારે એક જ ચર્ચા થઈ રહી છે કે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે જ સરકાર બનશે કે તેમાં કોઈ ફેરફાર આવશે. અત્યારે આપણે સુરતની એક ચાની લારી પર જ આવ્યા છીએ, જ્યાં તમે જોઈ શકો છો ચાની લારી પર લોકો એકત્ર થતા હોય ને અત્યારે આ જ પ્રકારની કંઈ ચર્ચા અત્યારે આ ચાની લારી પર પણ જોવા મળી રહી છે. આપણી સાથે લોકો છે, ચા પીતા પીતા એમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું કે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તે અંગે તેઓ શું માને છે. તમારી પાસે જાણવા માંગીશ કે શું કહેશું જે રીતે એક્ઝિટ પોલમાં તારણ સામે આવ્યું. એક્ઝિટ પોલ એક ધંધાનું સાધન છે જે ચૂંટણી પછીના 3-4 દિવસ માટે જે એક માહોલ બનાવવામાં આવે છે એ માહોલ બનાવવા માટેનું એક સાધન છે. કેટલીક એજન્સીઓ છે તેનું એક બિઝનેસ છે, જે એક શહેરમાં જાય છે 8-10 જણાનું ઓપિનિયન લે છે, એક સીટ ઉપર જાય છે જેમાં 8-10 થી 15 જણાનું ઓપિનિયન લે છે અને એ ઓપિનિયનને આધારે એ લોકો એક ધારણા બાંધે છે અને એ ધારણા બાંધી અને એ લોકો રિઝલ્ટ તરીકે એને રિઝલ્ટનું એક આગવું રૂપ સ્વરૂપ બનાવીને લોકોની સામે પ્રેઝન્ટેશન કરે છે. પણ એ ખરેખર વિશ્વાસપાત્ર નથી, કારણ કે જ્યારે પણ આ એક્ઝિટ પોલ ઉપર મને એવું લાગે છે કે જે રૂલિંગ ગવર્મેન્ટ હોય તો એની સાથે હોય ને તો એને એઝ ઇટ ઇઝ મતદાન થતું હોય અથવા એનાથી વધારે મતદાન થતું હોય. પણ આ વખતે એવું થાય છે કે મતદાન ઓછું થાય છે અને જે વિસ્તારોની અંદર મતદાન એને અંડર કરંટ રૂલિંગ પાર્ટીની સામે હોતો હોય છે, વિરોધ પક્ષ માટેનો હોય છે અંડર કરંટ, રૂલિંગ પાર્ટી માટેનો નથી હોતો. પણ આ રીતનું એક ઓપિનિયન બનાવ્યું છે અને બધી ચેનલોને એક જ એજન્સી હોય છે અને અમુક ચોક્કસ ડેટા હોય છે, પણ આ રીતે અમે ઓપિનિયન પોલને એટલું સાચું નથી માનતા. ઠીક છે, બધા રાજકીય વિશેષકો હોય, એમની પાસે સાયકોલોજી હોય, એમની પાસે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ હોય, એના આધારે થોડું ઘણું આંકલન કરી અને એક્ઝિટ પોલ બનાવતા હોય, પણ એક્ઝિટ પોલ એ સાચા રિઝલ્ટ નથી. રિઝલ્ટ ફેરવાઈ પણ શકે છે, મોટા પ્રમાણમાં પણ ફેરવાઈ શકે છે, મારું માનવું એવું છે. કહેશો તમે કે જે રીતે એક્ઝિટ પોલમાં એનડીએને પૂર્ણ બહુમતી મળતી દેખાઈ રહી છે, લાગે છે કે એક્ઝિટ પોલ સાચું બતાવી રહ્યું છે કે પછી પરિણામમાં કોઈ ફેરફાર આવવાની? ના, સાચો જ પડશે. તમે 80-90% એક્ઝિટ પોલ સાચા હોય છે. એનું કારણ કહું તમને કે તમે વિચાર કરો કે જ્યારે રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં તમે જુઓ એક્ઝિટ પોલે જ્યારે એમ કહેલું કે ભાજપ સત્તામાં નહીં આવે, કોંગ્રેસ આવશે, તો તમે જુઓ એ બંને જગ્યાએ સત્તા. આ વખતે એ લોકોએ જેટલું કીધું છે કે ના, સરકાર 290-300+ બીજેપી લઈ આવશે એ આવશે જ, ને એક્ઝિટ પોલ 110% સાચું જ પડશે. લાગે છે કે આ વખતે ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં હતા, ચોકીદારના વાત કરીએ કે રાફેલની વાત કરીએ, કયા એવા મુદ્દા તમને લાગે છે કે પબ્લિકે તેને ધ્યાનમાં રાખીને આ વખતે એનડીએને જે છે પૂર્ણ બહુમતી મળતી દેખાઈ રહી છે? વિકાસના મુદ્દા પર જ વધારે પડતું લાગે છે. વિકાસનો મુદ્દો એવો છે કે એમાં ભલે મોંઘવારી વધી ગમે તે હશે, પણ તો વિકાસના પ્રમાણમાં મોંઘવારી તો વધવાની જ છે, પણ તેવો વિકાસ પણ થયો છે તેવી સગવડતા પણ મળી છે. શું લાગે છે ચાવાળા, જે નરેન્દ્ર મોદી ચાવાળા તરીકે જાણીતા છે ને, તમે પણ ચા પી રહ્યા છો, શું લાગે છે એક્ઝિટ પોલના આંકડા સાચા? અત્યારે તો એવું લાગી રહેલું છે કે ટીવી ન્યૂઝો અને ચેનલો પર જે રીતના ન્યૂઝો આવી રહેલા છે તેની ઉપર એવું લાગે છે કે એક્ઝિટ પોલના જે બી ન્યૂઝો છે એ સાચા પડી રહે એવું લાગી રહેલું છે અત્યારે તો. અને જે સરકાર જે બી અત્યાર સુધીમાં ચાલી 5 વર્ષમાં એ લોકો જે જે મુદ્દાઓ લઈને ચાલ્યા એ ચાલી રહેલા છે અને આગળ બી એના મુદ્દાઓ સાચા પડે એવી અમે તો એ રાખીએ છીએ, આગાહી રાખીએ છીએ. શું માનો છો કે આંકડા કેટલા સાચા પડશે કે પછી કોઈ, ગુજરાતની જ વાત કરીએ આપણે, ગુજરાતમાં જે છે 26 બેઠકો અત્યાર સુધી ભાજપની રહી છે, પણ આ વખતે એમાં થોડું નુકસાન થતું દેખાઈ રહ્યું છે, લાગે છે કે એવું થશે કે પૂર્ણ? પણ એટલો ફરક નથી દેખાતો, જો કે ફરક તો આવી શકે કે એક્ઝિટ પોલ જો હોતે તો ઇલેક્શન નહીં થતું, એક્ઝિટ પોલ બધું નક્કી કરતું હોત તો, પણ ફરક જાજો નથી એટલે એક્ઝિટ પોલ 80-90% સાચું જ દેખાય છે અત્યારે તો. એટલે જાજો કેટલી સીટો મળશે લાગે છે? ભાજપ 60 સીટોથી આગળ આવવાનું નક્કી થાય છે, પણ એક્ઝિટ પોલ નહીં નક્કી કરી શકું કે શું થશે શું નહીં. અચ્છા, તમારી પાસે જાણવા માંગે શું માનો છો એક્ઝિટ પોલ જે રીતે અત્યારે આંકડા બતાવી રહ્યું છે, લાગે છે કોની સરકાર બનશે? ભાજપની સરકાર બનશે, 300+ આવશે સીટ. રહેશે કારણ કે આપણે ત્યાં વાત કરીએ તો જીએસટી નોટબંધીને લઈને જે વિરોધ હતો સુરતમાં સૌથી વધારે જોવા મળ્યો હતો, વેપારી વર્ગ પણ નારાજ હતો, તમને લાગે છે કે એ મુદ્દા કશે અસર નથી કરી ગયા? નહીં, એ તો જે પ્રોગ્રેસ જે થયેલો ઇન્ડિયાનો એના પર જ ચાલશે, કારણ કે જે વિકાસ થાય ને ઇન્ડિયાનો એના પર જ ભાજપ આપશે. પણ જાણવાનો પ્રયત્ન કરીશું. તમારી પાસે જાણવા માંગીશ કે શું લાગે છે એક્ઝિટ પોલ જે રીતે એનડીએને પૂર્ણ બહુમતી બતાવી રહ્યું છે, લાગે છે કે સરકાર કોની બનશે, શું કહે?
ભાજપ નક્કી છે. ચાવડા છે, એમની સાથે પણ એક વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપકે પાસ જાણના ચાહેંગે કે જિસ તરહ એક્ઝિટ પોલ આ રહે હૈ, આપ ભી ચાય બનાતે હૈ, સબકો ચાય પિલાતે હૈ, ક્યા કહેના ચાહેંગે, કિસકી સરકાર બનેગી જિસ હિસાબ સે આંકડે સામને આ રહે હૈ, ક્યા કહેના ચાહેંગે? જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, લોકોના પોતપોતાના મંતવ્યો છે, પોતાની રીતે લોકો પણ રિએક્શન આપી રહ્યા છે. જોવાનું એ રહેશે કે પરિણામ જ્યારે 23મી સામે આવે છે ત્યારે જે પરિણામ હશે એ કઈ પાર્ટી તરફે રહેશે. કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ મહાડિક, ટીવી 9.